નમસ્તે મિત્રો મોરદેદર ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે દ્વિતીય સત્રાંત પરીક્ષા વર્ષ બે હજાર એકવીસ બાવીસ તારીખ ઓગણીસ ચાર બે હજાર બાવીસ વાર મંગળવાર ધોરણ પાંચ વિષય ગુજરાતી જેનું આપણે પેપર સોલ્યુશન આ વિડીયોમાં મેળવીશું પ્રશ્ન એક આપેલ મુદ્દાઓને ધ્યાનપૂર્વક વાંચી વાર્તા લખવું તેમાં સસલો અને કાદબો પાકા મિત્રો હતા અન્ય પ્રાણીઓ દ્વારા તે બંને વચ્ચે દોડની હરીફાઈનું આયોજન તો તેમાં આવશે ખાલી જાહેર પ્રશ્ન બે આપેલ પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો તેમાં પહેલો પ્રશ્ન બાંધવ હોય અબોલડા તોય પોતાની બાઈ એટલે શું તો તેમાં જવાબ આવશે આ સુભાષિતમાં પોતાના ભાઈ ભાંડું વઢકણા હોય તો પણ તેમને પોતાની લેખી તેમનો સાથ સહકાર લેવો એમાં જ શાળ પણ છે એ વાત બતાવાય છે પ્રશ્ન બીજો વોલ્ટરને કઈ વાત તમને વધારે ગમી અને શા માટે જવાબ આવશે વોલ્ટરે વિશ્વક્રમ સ્થાપવાનો નીચે કર્યો એ વાત મને વધારે ગમી કારણ કે તેનું શરીર અપંગ હતું શરીર નબળું હતું છતાં તેમણે સંકલ્પ કર્યો માટે પ્રશ્ન ત્રણ લાંબા લોકડાઉન પછી શાળાએ આવવાનો અનુભવ તમારા શબ્દમાં લખો આ પ્રશ્નમાં તમે જે કાંઈ લખ્યું છે જેવો તમારો અનુભવ તમે લખ્યો છે તેનો જવાબ તમારે સાચો જ પડશે એટલે એ પ્રશ્નનો હું અહીં જવાબ લખતો નથી પ્રશ્ન ચાર યોગ્ય વિરામચિનોની મદદથી આપેલ ફકરો ફરીથી લખો અહીં જે ફકરો આપને આપેલો છે તેમાં વિરામચિહ્ન મહેકવાના છે અને તે ફકરો પાછો ફરીથી લખવાનો છે આ રહ્યો તે ફકરો તેમાં યોગ્ય યોગ્ય રીતે જગ્યાએ મૂક્યા છે તમે જોઈ અને તેને વાંચી લેજો પ્રશ્ન પાંચ આપેલ પ્રશ્નોના ઉત્તર લખો તેમાં પહેલો પ્રશ્ન તમારા પ્રિય મિત્ર વિશે ત્રણ ચાર વાક્ય લખો મારો મિત્ર કપરી પરિસ્થિતિમાં મુશ્કેલીમાં મને હિંમત આપે છે અને તે મારી સાથે ઉભો રહે છે મને ગેરમાર્ગે જતા અટકાવે છે અને સાચા કોટાનો ભાન કરાવે છે તે વડીલો પ્રત્યે આદરભાવ રાખે છે અને તે ખૂબ હોશિયાર તેમજ નિષ્ઠાવાન છે પ્રશ્ન તમારા ગુજરાતી પાઠ્યપુસ્તક વિશે વાક્ય જવાબ મારા ગુજરાતીના પાઠ્યપુસ્તકના મુખ પૃષ્ઠ પર કદર પાઠનું ચિત્ર આપેલ છે પુસ્તકમાં કુલ પંદર એકમ છે જેમાં લોકગીત લોકવાર્તા નાટક હાસ્યકથા સુભાષિતો વગેરે અને પૂરક વાંચનમાં પાંચ એકમ આપેલ છે પ્રશ્ન છ આપેલ વાક્યોમાં લીટી કરેલ સ્થાનિક બોલીના શબ્દોનો માન્ય ભાષામાં અર્થ લખો અહીં પહેલું છે છોકરાની આંખમાં આવોળા આવી ગયા તો આવળાની જગ્યાએ શું આવશે તો કે આંસુ બીજું ટોળાએ મર્યાદા લોપી ઉડેરે ગુલાલ તો મર્યાદાની જગ્યાએ મર્યાદા આવશે ત્રીજું મોં પર ધૂળની જણ ઉડેલી જણની જગ્યાએ આવશે રજકણ મોં પર ધૂળની રજકણ ઉડેલી છે ચોથું બાપુ આથણા બારનું ખોળું કળાય ઈ એનું તેમાં આવશે કળાઈની જગ્યાએ દેખાય પાંચમું હસતા રમતા છોકરાઓ શાળાએ આવી પૂજ્યા પૂજ્યાની જગ્યાએ આવશે પહોંચ્યા પ્રશ્ન સાત લગ્ન પ્રસંગ કુટુંબમાં હોવાથી ત્રણ દિવસ શાળામાં હાજર ન રહી શકવાની જાણ કરતો પત્ર તમારા આચાર્યને લખો પત્રમાં અહીં તમારું નામ લખવાનું અહીં ધોરણ અહીં આવશે રોલ નંબર પછી અહીં આવશે તારીખ ચાર ચાર બે હજાર બાવીસ મેં મારી રીતે લખી છે તમે જે પણ લખીએ છીએ તે સાચી જશે પછી આવશે પ્રતિશ્રી આચાર્ય સાહેબ અહીં નીચે લખવાનું નમસ્કાર સર ત્યારબાદ લખવાનું મારે મારા મામાના ઘરે લગ્ન પ્રસંગમાં જવાનું હોવાથી હું ત્રણ દિવસ તારીખ પાંચ ચાર બે હજાર બાવીસથી તારીખ સાત ચાર બે હજાર બાવીસ સુધી હું શાળાએ નહીં આવી શકું આથી હું લગ્નમાંથી આવીને મારો બાકી રહેલો અભ્યાસક્રમ પૂર્ણ કરીશ આપનો વિદ્યાર્થી પછી અહીંયા તમારું નામ લખવાનું રહે પ્રશ્ન આઠ સૂચના પ્રમાણે જવાબ લખો તેમાં પહેલું હોળી અને દિવાળીની મજા જુદી તેમાં છે સંયોજક લખો સંયોજક આવશે અને પ્રશ્ન બીજો વાવે તેવું લણે કહેવતનો અર્થ લખો તેમાં આવશે જેવી મહેનત કરો તેવું પરિણામ મળે ત્રીજું મને પિતાની વાત બરાબર સાંભળે અને સાંભળે છે તેમાં સાચો શબ્દ લખો તો તેમાં સાચો શબ્દ આવશે સાંભરે ચોથું પૂર ઝડપે દોડનાર શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો તેમાં આવશે વાયુ વેગી પાંચમું સાબુ બારી દરવાજો દિવાલ આમાંથી જે જુદો પડતો શબ્દ છે તે લખવાનો આ બધા શબ્દ બારી દરવાજો દિવાલ તે મકાનમાં આવે સાબુ શબ્દ જુદો પડે છે તો તેમાં જવાબ આવશે સાબુ મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવો અને બીજા આવા જ વિડીયોમાં આપણે ફરીથી મળીશું જય હિન્દ જય ભારત